વલસાડ જિલ્લાના પારડી શહેરના મુખ્ય માર્ગો ઉપર એક તરફ દબાણો યથાવત છે, ત્યારે બીજી તરફ નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર નહીં કરી પારડી રેલવે સ્ટેશનથી બંદર જવાના રોડ ઉપર આવેલા એક આદિવાસી પરિવારના ઘરની બહાર ગાર્ડન બનાવવા માટે કરાયેલા દબાણને તોડી નાખતા ભારે હોબાળો મચ્યો હતો. પારડી શહેરના સ્ટેશનથી બંદર જવાના રોડ ઉપર અરવિંદભાઈ બાબરભાઈ પટેલ નામના આદિવાસી પરિવારે તેમના મકાનની આગળ સરકારી જગ્યા ઉપર 27 ચોરસ મીટર જેટલી જગ્યામાં ગાર્ડન બનાવી દીધું હતું. જોકે આ બંદર રોડ ઉપર સોસાયટીઓ, મંદિરો અને હેલ્પિંગ ટ્રસ્ટના દવાખાનાઓ આવેલા હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે. જોકે અરવિંદભાઈના ઘરના આંગણાની બહાર બનાવવામાં આવેલા ગાર્ડનને કારણે રસ્તો સાંકડો થઈ જતા ટ્રાફિકના પ્રશ્નો ઉભા થતા હતા. આ અંગે સ્થાનિક રહીશ ભદ્રેશ કંસારાએ પારડી નગરપાલિકામાં કરેલી ફરિયાદને પગલે નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ તથા ચીફ ઓફિસર જીજે ગામિત તથા કારોબારી સમિતિના અધ્યક્ષ દેવન શાહ અને નાયબ મામલતદાર ડીસી ગામિતી અને પાલિકાની દબાણ વિભાગની ટીમ તથા આરએનબી અને પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે આર અરવિંદ પટેલ દ્વારા ઘરના આંગણે બગીચા બનાવી કરવામાં આવેલા દબાણ દૂર કરાવી રસ્તાને ખુલ્લો કરાવ્યો હતો. જોકે આ પ્રકરણમાં મકાન માલિક અરવિંદ પટેલે તેમના ગાર્ડન અંગે પાલિકામાં ફરિયાદ કરનાર ભદ્રેશ કંસારા સામે દ્વેષભાવ રાખ્યા હોવાનો આક્ષેપ કરી તેઓ રાજકીય વગ અને રૂપિયાના જોરે તેમનું વર્ષો જૂનું ઘરના આંગણે આવેલ ગાર્ડન તોડી પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે આ અંગે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. દબાણ હતું તે રસ્તા પૈકીનું હતું, જે રસ્તો જાય છે એના પર જાહેર માર્ગ પર દબાણ કરેલું હતું. તો એ 27 ચોરસ મીટર જેટલું દબાણ હતું, જે આખો ખૂણો રોડથી આપણે રોડમાં નડતો હતો, તો એ દબાણ આપણે દૂર કરવામાં આવે છે હમણાં. અને ઘણા વર્ષોથી દબાણ કરેલું હતું, જેના આપણે ઘણી વખત 4 વખત નોટિસો આપી, આખરે આજે પોલીસ બંદોબસ્ત સાથે આપણે આ દબાણ દૂર કરવા માટે અમે પોલીસ બંદોબસ્ત છે, પ્રાણ સાહેબ છે, આરએનડી છે, ડીએલઆર છે, એમાંથી માપણી કરાવી છે. અને ડીએલઆરની માપણી પ્રમાણે જેટલું પણ દબાણ છે એ આપણે અત્યારે દૂર કરી રહ્યા છીએ. કોના દ્વારા ફરિયાદ કરવામાં આવી આ દબાણ માટે? આ દબાણ માટે સામેની તરફથી, ભદ્રેશભાઈ તરફથી ફરિયાદો હતી, ઘણી રજૂઆતો હતી. આખરે ઘણા અરજીઓ કરીને આપણે ડીએલઆરમાંથી અને પોલીસમાંથી સહાય લઈને આ દબાણ દૂર કર્યું. કરવિંદભાઈ બાબરભાઈ કરીને છે એમનું, બંદર રોડ પર ઘણા વખતથી, ઘણા વર્ષોથી દબાણની ફરિયાદ હતી. તો આ બાજુ પાછળની સાઈડ હેલ્પિંગ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને બધી મોટી સોસાયટી મંદિર બધું છે. તો ઘણા વખતથી ફરિયાદ હતી કે આ દબાણ દૂર કરવામાં આવે, એમણે ઘણું કબજે કરેલું હતું, તેનું આજે ડેમોલિશનનું કામ આવે. કઈ રીતનું દબાણ કરવામાં આવેલું હતું હમણાં? એમનું ઘર ગાર્ડન બધી જ ધીમે ધીમે એમણે આગળ વધારેલું છે. આજે હવે જાહેર માર્ગો પર દબાણ છે, તો એમાં ક્યારે એક્શન લેવાશે? ગઈકાલે મીટિંગ કરી છે એ બાબતમાં વેપારી મંડળ સાથે, એટલે જ્યાં કઈ જે કઈ જરૂર હશે સ્વેચ્છાએ જો દૂર કરે તો ઠીક છે, નહીં તો પછી આપણે એક્શન લઈશું.